ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 પવન વાવાઝોડું અને ચક્રવાત. તો પવન શું છે? ગતિમાન હવાને પવન કહે છે. આપણી આજુબાજુમાં હવા છે, આપણે હવાને જોઈ નથી શકતા, પણ આપણે એને શ્વાસમાં લઈએ છીએ, શ્વાસમાં કાઢીએ છીએ, બરાબર. હવા પછી જોરથી ફૂંકાય તો આપણે એને પવન કહીએ છીએ, બરાબર. પવન હોય તો આપણને ગમે, ગરમીમાં પવન આપણને રાહત આપે, બરાબર, તો એને કહેવાય પવન. તો હવા ગતિમાં હોય એને પવન કહેવાય. પછી વાવાઝોડું. વાવાઝોડું શું છે કે પવન છે ને બહુ ખૂબ જ વધારે ઝડપથી ફૂંકાય ને તો પછી એ નુકસાન કરી શકે છે. જે વનસ્પતિ ઝાડવા છે એને ઉખાડી નાખે, બરાબર. આપણા ઘરે વાવાઝોડું આવે, બરાબર, આપણા વિસ્તારમાં, તો જે બારી બારણા છે એ બધા ભટકાવા માંડે, બરાબર, તો નુકસાન થઈ શકે છે. પછી ધૂળની ડમરીઓ ઉડવા લાગે, તો આ બધું વાવાઝોડાના કારણે થાય છે. હવે વાવાઝોડું છે ને તો એ વરસાદ સાથે પણ હોય, તો વરસાદ સાથે હોય તો વાદળો ગર્જના કરે. અને ચક્રવાત, ચક્રવાત શું છે? એ સમુદ્રમાં આવતું હોય વધારે, તો આ રીતનું આખું ગોળ ગોળ વંટોળ બની જાય છે. તો ચક્રવાત છે ને એ એક જ જગ્યાએ હોય અને આ રીતનું ભમેડા જેવું બને. તો પવનની વ્યાખ્યા આપી છે, ગતિશીલ હવાને પવન કહે છે. ગતિ એટલે કે એ જઈ રહી હોય ઝડપથી, ગતિમાં હોય, અને સ્થિર હોય તો એક જગ્યાએ ઊભી હોય તો એને હવા કહેવાય. એના પછી છે હવા દબાણ કરે છે. તો તમે ક્યારે હવાનો ફુગ્ગો ભર્યો હોય તો જોયું હશે કે ફુગ્ગો ભરતી વખતે તમારે છે ને આમ જોર કરવું પડે, બરાબર. તો એ જ રીતે હોય છે કે હવા દબાણ કરે, બરાબર. તો ધારો કે તમે ઘરે પાણી ગરમ કરો, બરાબર, તો શું થાય? પાણી ગરમ થઈને વરાળ બને, બરાબર, અને વરાળ છે ને એ ઝડપથી ગતિ કરે, બરાબર. તો એ જે વરાળ છે ને એ આ રીતે દબાણ કરે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે એક પાણીનો ડબ્બો લેવાનો, બરાબર, પતલો હોય એવો, એમાં ગરમ પાણી ભરવાનું, બરાબર, બધી બાજુથી બંધ હોય એવો, બરાબર, પ્લાસ્ટિકનો. પછી એ પાણી ઠંડુ થશે ને એટલે પાણી સંકોચાશે, એટલે આ જે ઢાંકણું છે ને આખું આમ દબાઈ જશે, બરાબર. એનો મતલબ શું થયો કે હવા છે ને એ દબાણ કરે છે. પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. એટલે કે જો પવન છે ને સ્પીડમાં જતો હોય ને ઝડપથી, તો એ જગ્યાએ હવાનું દબાણ ઓછું થઈ જાય. આજે પવનો આડાવરી ફૂંકાતા હોય છે, વરસમાં અમુક દિવસો બહુ વધારે પવન આવે, અમુક સમયે બહુ ઓછો પવન આવે, બરાબર. તે બધાનું કારણ હવાનું દબાણ, પછી પૃથ્વીનું અસમાન રીતે ગરમ થવું, તો આ બધું છે. તો અહીંયા છોકરો છે ને એક બોટલમાં છે ને ફૂંક મારે છે, તો એને ફૂંક મારવામાં બહુ તકલીફ પડે છે. કેમ? તો કારણ કે બીજી બાજુથી હવા જતી નથી. તમે જાતે પણ એ વસ્તુ કરી શકો. પછી એક ઉદાહરણ આપ્યું છે ફુગ્ગાનું. બે ફુગ્ગા લગાવીને વચ્ચેથી હવા મારવાની, ફૂંક મારવાની, તો છે ને બંને ફુગ્ગા વચ્ચે બાજુ આવશે, ભટકાશે, બરાબર. તમે એક ફુગ્ગાને હવા મારો ને તો દૂર જાય, પણ બે ફુગ્ગાની વચ્ચે જો હવા મારો ને ઓછી જગ્યામાં, તો ત્યાંની હવા આ બાજુ આવશે અને હવાનું દબાણ ઓછું થતાં બંને ફુગ્ગા એકબીજાને ભટકાશે. પછી ઉદાહરણ આપ્યું છે સ્ટ્રો. તો તમે શેરડીનો રસ પીતા વખતે જે સ્ટ્રો લીધી હશે તો એને તમે હવા મારીને સીધી કરો, પછી જેવું બંધ કરો હવા મારવાનું તો નીચી થઈ જાય. તો એ શું થયું? હવાના દબાણના કારણે છે. પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે. તો આપણે જ્યારે સ્ટ્રોથી જે જ્યુસ પીએ છીએ ત્યારે શું કરીએ છીએ? હવાને અંદર ખેંચીએ છીએ, બરાબર. એટલે શું થાય? દબાણ ઘટે છે અને પછી આપણે સ્ટ્રોથી આપણે કોઈ વસ્તુને પીએ, શરબતને કે પછી જ્યુસને, બરાબર. તો એ રીતે પવનની ઝડપ વધે તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે. જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે તેને પવન કહે છે. હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. તમે ધારો કે ફૂંક મારો તો શું કરો છો? અંદરથી જે શરીરમાં જે ફેફસામાંથી જે જોરથી હવા મારો છો એટલે વધુ દબાણ કરો છો, બરાબર. અને બહારની હવા ઓછા દબાણમાં છે એટલે શું થાય છે કે તમે ફૂંક મારો ને તો હવા બહારની બાજુ ફેંકાય, બરાબર. એટલે વધુ દબાણથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ હવા ગતિ કરે છે. જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ. તો જમે જોરથી દબાણ ફૂંક મારો
તો હવાની ઝડપ વધી જાય અને ધીમે મારો તો ધીમી થાય, બરાબર? એટલે એમ દબાણ ઉપર હોય છે, જેટલું દબાણ આપો એટલા જોરથી હવા ફેંકાય. ગરમ થવાથી હવાનું કદ વધે છે. તો તમે પાણી ગરમ કરો, બરાબર? તો પાણી બહુ ગરમ થશે ને પછી વરાળ થશે, બરાબર? અને વરાળ શું થશે, બધી બાજુ ફેલાશે. એટલે જેમ જેમ ગરમ થાય ને એમ એમ કદ વધે. તમે સાયકલ છે તો સાયકલમાં ઉનાળામાં ઓછી હવા ભરો. કેમ? તો કારણ કે ટાયર છે ગરમ થશે એટલે હવાનું કદ વધે, બરાબર? એટલે ઉનાળામાં કહેતા હોય છે કે સાયકલમાં થોડી ઓછી હવા ભરવાની. ગરમ થવાથી હવા ફેલાય છે અને વધુ જગ્યા રોકે છે. એટલે હવા ગરમ થાય ને એટલે એ ફેલાય એટલે વધી જાય, બરાબર છે? જેમ કે પાણીને ઉકાળીએ તો વરાળ કેટલી બધી થઈ જાય, એ જ રીતે હવાને ગરમ કરીએ તો એ ફેલાય. જ્યારે કોઈ વસ્તુ વધુ જગ્યા રોકે ત્યારે તે વજનમાં હલકી બને છે. એટલે હલકી વસ્તુ શું થાય, ઉપર આવે અને ભારે વસ્તુ નીચે જાય, બરાબર? ધારો કે ગ્લાસમાં લઈને પાણી લો અને એની ઉપર તેલ નાખો ને તો તેલ એની ઉપર તરસે. તો કેમ? તો કે પાણી કરતાં તેલ હલકું છે. એ જ રીતે ગરમ હવા છે એ ઠંડી હવા કરતાં હલકી છે. એટલે ગરમ હવા છે ને એ ઉપર જતી રહે. આ કારણે જ ધુમાડો ઉપર તરફ જાય છે. તો કોઈ વસ્તુને સળગાવીએ કે ધુમાડો થાય તો એ હંમેશા ઉપર તરફ જ જાય, કારણ કે એ ગરમ હોય છે ધુમાડો. કોઈ વસ્તુને ગરમ કરીને હળગાવવાથી ધુમાડો થયો. તો આ રીતે શું થાય છે કે પવન કેમ ફૂંકાય છે, તો આ ગરમ થવાના કારણે જ પવન ફૂંકાય છે. પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો જો ધારો કે પાણી હોય તો પાણીને ગરમ થતાં વાર લાગે અને જમીન છે ને જલ્દી ગરમ થાય. તમે ઉનાળામાં કોઈ ખાબોચ્યું હશે તો એનું પાણી હશે ને તો થોડું ઠંડુ હશે અને જમીનને અડશો તો જમીન લાય જેવી હશે. તો એનું કારણ શું છે કે પાણી છે ને એ ધીમે ધીમે ગરમ થાય અને જમીન છે ને એકદમ ઝડપથી ગરમ થઈ જાય, લાય જેવી થઈ જાય. એટલે ઉનાળામાં તમે પાણીમાં પગ નાખીને ચાલી શકો પણ જમીન પર ના ચાલી શકો, કારણ કે બહુ ગરમ હોય. તો એનું કારણ શું થયું કે જો જમીન છે ને જલ્દી ગરમ થશે ને તો એની ઉપરની હવા પણ ગરમ થશે. એની ઉપરની હવા ગરમ હશે, ગરમ હવા, પાણી ઉપરની હવા ઠંડી હવા, બરાબર? એટલે શું થયું, દબાણનો તફાવત થશે. ગરમ હવા ઉપર જશે, ઠંડી હવા એ ગરમ હવાની જગ્યાએ લેવા આવશે. તો આ શું થયો, આ થયો પવન. આને કહેવાય પવન ફૂંકાવવું. પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આ થયું અસમાન રીતે, એક ઝડપથી ગરમ થયું, એક ધીમે ધીમે ગરમ થયું. તો આના કારણે પવન ઉત્પન્ન થાય છે. તો હવે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીમાં છે ને કેવું આવે, ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્તીય પ્રદેશો. તો આ પૃથ્વી છે, તો એની જે વચ્ચેના પ્રદેશો છે ને એ વિષુવવૃત્તીય છે અને જે નીચેના છે ને નીચે અને ઉપર એ ધ્રુવીય પ્રદેશો છે. ધ્રુવ પ્રદેશો ત્યાં બરફ બહુ આવેલો છે, બરાબર? આપણે અહીંયા જ રહીએ છીએ વચ્ચે, તો આ વિષુવવૃત્ત છે. તો અહીંયા છે ને ગરમી વધારે હોય છે, બરાબર? અહીંયા એન્ટાર્કટિકા ખંડ આવ્યો છે જે આખા બરફનો બનેલો છે, તો એ ધ્રુવ પ્રદેશ છે. તો આપણે જોઈએ તો આ વિષુવવૃત્ત પ્રદેશ છે ને એ જલ્દી ગરમ થશે અને બરફ છે ને એ નહીં થાય ગરમ, એ ઠંડો હશે. તો એના કારણે પણ એક પવન રચાય. તો એ પવન છે ને એ આ બાજુ ગરમ હવા, નીચે ઠંડી હવા, તો ઠંડીથી ગરમ હવા બાજુનો ફૂંકાશે. તો એક પવન આ રીતે આવશે. તો આના કારણે પણ પવન ફૂંકાય છે, બરાબર છે? તો મેં તમને જે સમજાવ્યું એ જ છે. આ આપણી પૃથ્વી છે, આ ભારત દેશ છે, આ ઉત્તરનો ધ્રુવ પ્રદેશ છે અને નીચેનો દક્ષિણ ધ્રુવ અને આ ઉત્તર ધ્રુવ. તો એ જગ્યાએ બરફ આવેલો છે, એકદમ વચ્ચેથી વિષુવવૃત્ત પસાર થાય છે, બરાબર? તો વિષુવવૃત્તવાળું ગરમ જલ્દી થશે હવા અને આ બંને ઠંડી હશે, એટલે પવન છે ને આ રીતે ફૂંકાય. પણ પવન સીધો આવવાની જગ્યાએ આમ વાંકો ચૂકો પણ થાય છે. તેનું કારણ શું છે કે અહીંયા બરફ છે, અહીંયા બરફ નથી. પણ એના સિવાય પણ શું છે કે અમુક જગ્યાએ પાણી છે, અમુક જગ્યાએ જમીન છે,
અમુક જગ્યાએ પર્વતો છે. તો આ બધો વિવિધતાના કારણે પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે હવા ગરમ થાય છે, તો એના કારણે પણ અલગ અલગ પ્રકારના પવન ફૂંકાય છે. એટલે પવન છે ને, આપણે કહીએ ને કે અમુક ટાઈમ વાવાઝોડું આવે છે, અતિવૃષ્ટિ થાય છે, બરાબર, તો એનું કારણ પણ આ રીતે હોય છે. પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં, ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ, પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે. તો આ પૃથ્વી છે ને એ પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે, એના કારણે પવનોની દિશા બદલાય છે. આ એક કારણ થઈ ગયું ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્તીય પ્રદેશો. બીજું કારણ જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું. તો કોઈ પણ જમીન છે તેમાં બધી જમીન આવી ગઈ, પાણીમાં જળાશયો આવી ગયા, તળાવ આવી ગયા, સમુદ્ર આવી ગયું, બધું આવી ગયું. તો પાણી છે એ ધીમે ગરમ થાય અને જમીન છે એ ઝડપથી ગરમ થાય. તો આ ગરમ હવા અને ઠંડી હવા એના કારણે દબાણનો તફાવત થાય અને પવન થાય. તો આ જે પવનો હોય છે એને કહેવાય મોસમી પવનો. તો ઉનાળામાં વધુ થાય કારણ કે ઉનાળામાં ગરમી વધારે હોય, શિયાળામાં ઓછા હોય, એટલે મોસમ એટલે કે ઋતુ પર પણ આધાર રાખે છે, એટલે આને મોસમી પવનો કહે છે. શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે, જે જમીનથી સમુદ્ર તરફની હોય છે. ઉનાળામાં દિશા અલગ અને શિયાળામાં પણ અલગ. તો એનું કારણ શું છે કે શિયાળામાં છે ને એ જમીન જલ્દી ઠંડી થાય અને જે ગરમ પાણી છે દિવસનું એને ઠંડુ થતાં વાર લાગે. તો આ રીતે હોય છે. ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે, જેના કારણે વરસાદ આવે છે. તો આપણે ચોમાસામાં વરસાદ કેમ આવે છે, તો જે સમુદ્રનું પાણી ગરમ થાય છે એ હવામાં ઉપર જાય છે, પછી વાદળા બંધાય છે. હવે વાદળા છે ને એક સ્થાનેથી બીજે સ્થાને જાય ને તો એ પવનના કારણે થાય છે. આપણે નથી કહેતા કે વાદળા આવ્યા વાદળા જતા રહ્યા, બરાબર, ચોમાસામાં આવું બોલતા હોઈએ, તો એનું કારણ એ જ હોય છે કે હવા છે ને એ વાદળાને ખસેડીને લઈ જાય એટલે બધી જગ્યાએ વરસાદ આવે છે. વાદળો વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે. તો આપણે ખેતરોમાં પાક થાય છે તો પાણીના કારણે થાય છે, આપણને પીવાનું પાણી મળી રહે છે, પછી તળાવો ભરાઈ જાય, નદીઓ વહે, તે બધું વરસાદથી થાય. આપણા દેશના ખેડૂતો પાક માટે મોટે ભાગે વરસાદ પર આધાર રાખે છે, એટલે ચોમાસામાં વરસાદ પડે એટલે ખેતરોમાં પાણી આવે અને પછી પાક થાય, અને પાણી ચોમાસા અને શિયાળા સુધી ચાલે. તો આ રીતે પવન આપણા માટે ઉપયોગી છે. એના પછી છે ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત. તો ગાજવીજ એટલે કે વીજળી. તો વીજળી ક્યારે થાય, કે વાદળાઓ ભટકાય ત્યારે વીજળી થાય, બરાબર. તો એ વાવાઝોડું તમે જોયું હશે કે વરસાદ ના આવતા હોય પણ વાદળો અને પવન પુષ્કળ ઝડપથી પવન ફૂંકાતો હોય તો બધા વાદળાઓ એકબીજા સાથે ભટકાય અને જોર જોરથી અવાજ આવે, એને કહેવાય ગાજવીજ, બરાબર. જોરથી જે અવાજ આવતો હોય વાદળાને ભટકાવવાનો એ, અને વાવાઝોડું, વાવાઝોડું એટલે કે ખૂબ જ ઝડપથી પવન ફૂંકાવો. અને ચક્રવાત, તો ચક્રવાત છે એ સમુદ્રમાં આવતા હોય છે. જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ બની જાય છે, એટલે જે ગરમ હવા છે એ ઉપર જાય, બરાબર, હવામાં ઉપર તરફ જાય તો એ ઝડપી થઈ જાય, જે પોતાની સાથે પાણીના ટીપા ઉપર લઈ જાય છે. તો હવામાં ભેજ હોય, આપણે કહીએ ને કે ચોમાસામાં ભેજ વધુ હોય, તો એનું કારણ શું છે કે જે પાણીની જે વરાળ છે ને એ હવામાં વધી જાય તો ભેજ વધુ હોય, એટલે હવામાં પાણીના ટીપા હોય છે તો એ બધા ઉપર જાય. પછી ઉપર જઈને શું થાય, ઉપર ઠંડુ હોય છે તો જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે, એટલે ઠરી જાય એટલે ફરી પડે, એટલે આપણે કહીએ ને ઝાકળ પડે છે શિયાળામાં. તો શિયાળામાં જે ઝાકળ પડે છે ને એ બીજું કંઈ નથી પણ હવાનો ભેજ છે. નીચે પડતા પાણીના ટીપા અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે, જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે. એટલે પવન પણ પુષ્કળ હોય, એના સિવાય વાતાવરણમાં જે ભેજ છે એના કારણે પણ પાણી થાય, પાણી જાય પાણી આવે, તો એના કારણે આખું ગાજવીજ થાય અને વાદળાઓ ભટકાય. તો આમાં વરસાદ ઓછો આવે પણ અવાજ વધારે કરે.
ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે છે? તો ચક્રવાત શું છે? ચક્રવાત એટલે કે ભમેડા જેવું ગોર ગોર થઈ જવું, આખું પવનનો આ રીતે ગોર ગોર ફરવા, તેને કહેવાય ચક્રવાત. તો એનું કારણ શું છે કે વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે. તો વાદળ કેવી રીતે થાય? પાણીની વરાળ છે એ ઠંડી પડે અને પાણીના ટીપા થાય અને વાદળ બને. તો ટીપા બને ને એ શું કરે? એ છે ને હવામાંથી ઉષ્મા લઈ લે. તો પાણી વરાળમાં ક્યારે બને? જ્યારે એને ગરમી મળે ત્યારે. પછી પાણી જે વરાળ છે એ ગરમી છોડી દે તો પાછી પાણી બને. તો આ રીતની ઘટના બને. તો વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે. એટલે હવામાં જે વરાળ જાય ઉપર, તો પછી શું થાય? ઉપરનું ગરમ ગરમ કરે વાતાવરણ. આ હવા ઉપર જાય છે જેને કારણે દબાણ ઘટે છે. આ રીતે આખું એક પ્રકારનું એવું બની જાય દબાણનું, કે જેથી કેન્દ્ર એટલે કે વચ્ચેના ભાગમાં છે ને આખી હવા ધસે, ગોળ ગોળ ફરે એક જગ્યાએ. તો આ છે એનું કેન્દ્ર અને હવા છે એની આજુબાજુ ફરફર કરે. આમ થતાં વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ધસી જાય છે. તો આ જે વાવાઝોડું છે એને કેન્દ્રમાં આવી જશે હવા. આવી આ ચક્રનું પુનરાવર્તન થાય છે. એટલે કે ભમેડો જેમ ગોર ગોર ફરે એમ ગોર ગોર ફરે રાખે હવા. આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે. તો વચ્ચે ઓછું દબાણ છે અને આજુબાજુથી હવા બહુ જ ઝડપથી ફરે છે, જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે. તો આ છે કેન્દ્રવાળો ભાગ, એની આજુબાજુ બધા પવનો ગોર ગોર ફરફર કરશે. તો આને કહેવાય ચક્રવાત. તો આને કહેવાય ચક્રવાત. આ પરિસ્થિતિને ચક્રવાત કહેવાય. ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે. એટલે પવન છે એની ઝડપ કેટલી છે. આ વાવાઝોડામાંથી ચક્રવાત બનવું એટલે પહેલાં વાવાઝોડું આવે અને એ વાવાઝોડામાંથી ચક્રવાત બની શકે છે. તો પવનની ઝડપ કેટલી ઝડપથી ફૂંકાય છે, એની દિશા તો કઈ દિશામાં વહી રહ્યો છે, તાપમાન તો શિયાળામાં ઓછું તાપમાન હોય ઉનાળામાં વધુ હોય તથા ભેજનું પ્રમાણ કે હવામાં ભેજ કેટલો છે, આ બધી વસ્તુ અગત્યનો ભાગ ભજવે છે.